साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચેરમેન વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે માત્ર એક ઉમેદવારી ફોર્મ ભરતા ચૂંટણી અધિકારી દ્વારા રાજેશકુમાર મણીલાલ પટેલને ચેરમેન અને અલ્પેશકુમાર કરસનદાસ પટેલને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કર્યા હતા। પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર એપી અંસારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે માત્ર એક એક ઉમેદવારી ફોર્મ ભરાતા અન્ય કોઈ ઉમેદવાર ના હોવાથી તથા ભોગીલાલ પટેલ દ્વારા ચેરમેન તરીકે પટેલ રાજેશકુમાર મણીલાલના નામની દરખાસ્ત કરતા અને કારુસી રાઠોડ દ્વારા ટેકો જાહેર કરાતા ચૂંટણી અધિકારી દ્વારા રાજેશકુમાર મણીલાલ પટેલને ચેરમેન તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વાઇસ ચેરમેન માટે વેપારી વિભાગમાંથી પ્રકાશભાઈ શાહ દ્વારા અલ્પેશકુમાર કરસનદાસ પટેલની દરખાસ્ત કરાતા મુકેશભાઈ મોદી દ્વારા ટેકો જાહેર કરાતા ચૂંટણી અધિકારી દ્વારા તેઓને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બિનહરીફ યોજાઈ હતી। તો ફરી સતત બીજીવાર ચેરમેન પદે રાજેશકુમાર મણીલાલ પટેલ તથા વાઇસ ચેરમેન પદે અલ્પેશકુમાર કરસનભાઈ પટેલ જાહેર થતાં સાથી ડિરેક્ટરો દ્વારા ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। તો સેક્રેટરી શૈલેષભાઈ પટેલ, રણજીતસિંહ, કારુસિંહ રાઠોડ ડિરેક્ટરો સહિત સગા સંબંધીઓ મણીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। ઓકે, આજે પ્રાંતિજ માર્કેટ એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે હતી, ત્યારે અમારે વિકાસ પેનલના સર્વે ડિરેક્ટર ભાઈઓ મને જે સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે મને નિમણૂક કરી, અને જ્યારે વાઇસ ચેરમેન તરીકે અલ્પેશભાઈ પટેલ વેપારી તરીકે એમની વાઇસ ચેરમેન તરીકે જે નિમણૂક કરી અને સર્વાનુમતે જે અમને ચેરમેન વાઇસ ચેરમેન બન્યા, એ બધા સર્વે ડિરેક્ટરોનો હું આભાર માનું છું। બીજું કે દરેક ડિરેક્ટર ભાઈઓ ઘટ ટંપન ચેરમેન તરીકે જે મારી વરણી કરવામાં આવી હતી, ત્યારે દરેકે સાથ અને સહકાર આપ્યો હતો, તે જ પ્રમાણે આ વખતે પણ મને સર્વાનુમતે ચેરમેન બન્યા અને સાથ સહકાર આપ્યો, એ બદલ મારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે જ્યારે આજે ખેતીની વાત ચાલે છે, ત્યારે સરકાર પણ ખેતી ઉપર નફાની વાત કરે છે, ત્યારે માર્કેટની અંદર આવતા તમામ ખેડૂત ભાઈઓનું પોષણક્ષમ ભાવ મળે અને વેપારીઓનું પણ હિત જળવાય અને માર્કેટનું પણ હિત જળવાય તેવા અમારા અથાગ પ્રયત્નો રહે છે, અને બોર્ડ ઓફ ડિરેક્ટરો અને અમે સાથે મળીને માર્કેટનો કઈ રીતે વિકાસ થાય તેના અમે સતત પ્રયત્નો કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ। એપીએમસી પ્રાંતિજ ખાતે ચેરમેનની ચૂંટણી હતી, જેમાં પટેલ રાજેશકુમાર મણીલાલ બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે, અને ઉપસભાપતિ તરીકે વેપારી વિભાગમાંથી શ્રી અલ્પેશકુમાર દર્શનદાસ પટેલને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરેલ છે અને કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે।